પરમ વિનયની વાત છે, વાંચતા વાંચતા હાથમાં આવી એટલે જરાક મહાત્માને સાંભળવામાં કામ લાગે છે. સાંભળી એટલે સમજી રાખવા જેવી વાત છે, સાંભળવાની તો ખરી પણ સમજીને રાખવા જેવી વાત છે. કઈ આપતાવાણી? આપતાવાણી ત્રીજીમાં છે, અને પછી એ જ વાતનું કનેક્શન બારમીમાં પણ છે. એટલે આ તો થોડી લીટી વાંચીએ આપણે. આપતાવાણી ત્રીજી, પાનું 48. પ્રશ્ન કરતા, કોઈને આપના જેવું જ્ઞાન પ્રાપ્ત કરવું હોય, આપના જેવું જ્ઞાન પ્રાપ્ત કરવું હોય તો કેવું વર્તન હોવું જોઈએ? દાદાશ્રી, મા બાપ જોડે વિનય જોઈએ, એમની આજ્ઞામાં રહેવું જોઈએ, તેમ અહીં પરમ વિનય જોઈએ. ત્યાં વિનય જોઈએ ને અહીંયા પરમ વિનય જોઈએ. પ્રશ્ન કરતા, પરમ વિનય એટલે શું? દાદાશ્રી, અહંકાર રહિત સ્થિતિ જ્ઞાનનો સ્વભાવ કેવો છે કે ઉપરથી નીચે આવે, એટલે પરમ વિનય ચૂકે એ જ્ઞાનને જ પાછું વાળે. પરમ વિનય ચૂકે એ જ્ઞાનને પાછું વાળે કે છે. પરમ વિનય એટલે ગ્રહણ કર્યા કરવો, પૂજ્ય માણસનો રાજીપો મેળવવો, પછી ભલે એ મારે કરે પણ ત્યાં જ પડી રહેવું. અવિનય સામે વિનય કરવો તે ગાઢ વિનય કહેવાય છે. અને અવિનયથી ધોલ મારે ત્યાં પણ વિનય સાચવો તે પરમ અવગાઢ વિનય કહેવાય. આ પરમ અવગાઢ વિનય જેને પ્રાપ્ત થયો તે મોક્ષે જાય, તેને સદગુરુની કે કશાની જરૂર નથી, સ્વયંભૂત થાય એની હું ગેરંટી આપું છું. અવિનય સામે વિનય કરવો એ ગાઢ વિનય છે, અને અવિનયથી બે ધોલ મારે ત્યારે પરમ વિનય સાચવો એ પરમ અવગાઢ વિનય છે. આ બે રીતે દાદાએ કહ્યું છે, અને એ જ વાત છે ને અહીંયા આપતાવાણી બારમીમાં આવે છે. એક પાનું વાંચી લઈએ પછી થોડો સત્સંગ કરશું. નાનીનો રાજીપો મળે આજ્ઞા પાળીએ, પાનું 44 બારમી આપતાવાણી ઉત્તરાર્ધમાં. અમારી આજ્ઞા જેટલી પાળે છે તેટલો તેને અવશ્ય અમારો રાજીપો મળે છે. આપણી દ્રઢ ઈચ્છા છે કે જ્ઞાનીની આજ્ઞામાં જ રહેવું છે, તો તેમની કૃપા થકી આજ્ઞામાં જ રહેવાય. આજ્ઞા પાળે ત્યારે આજ્ઞાની મસ્તી રહે. પ્રશ્ન કરતા, આપની કૃપા હોય તો આજ્ઞામાં રહી શકાય ને આજ્ઞામાં રહેવાથી કૃપા મળે, તો આમાં સાચું શું? કે કૃપા હોય તો આજ્ઞા પડાય અને આજ્ઞા પડાય તો કૃપા વધે. પ્રશ્ન કરતા, પહેલું શું આવે? દાદાશ્રી, રાજી કરે તે. પ્રશ્ન કરતા, રાજીપો 5 આજ્ઞાથી થાય? દાદાશ્રી, 5 આજ્ઞાથી તો થાય જ, નહીં તો એમની પાસે રહેવાથી, એમની સેવા કરવાથી અમારો રાજીપો મળે. તમે અમારી આજ્ઞામાં રહો છો એટલે હું બહુ ખુશ છું. આજ્ઞામાં ના રહે તે ડખો કરી નાખે. જ્ઞાની પુરુષને રાજી રાખવા તેનાથી ઉત્તમ બીજો ધર્મ દુનિયામાં નથી, અને અમારો રાજીપો ઉત્પન્ન કરવો તમારા હાથમાં જ છે. તમે જેમ જેમ અમારી આજ્ઞામાં રહી ઊંચા આવતા જશો તેમ તેમ તમારી ઉપર અમારો રાજીપો વધશે. હવે જ્ઞાની કૃપાનો તો શેને માટે ભેદ પડતો હશે? જેને કશું જ જોઈતું નથી એને કૃપાનો ભેદ બધા ઉપર કેમ? ત્યારે કહે છે, જ્ઞાની પુરુષના ઉપર પરમ વિનય જેને કોઈ દાડો એ ચૂકાતો નથી, એ ધ્યાનમાં જ હોય જ્ઞાની પુરુષના કે આ પરમ વિનયમાંથી વિનયમાં કોઈ દાડો આવ્યો નથી, ત્યારે ત્યાં કૃપા વિશેષ હોય. કારણ કે પરમ વિનયમાંથી વિનયમાં આવેલો માણસ ક્યારે અવિનય થાય એ કહેવાય નહીં કે છે. પછી બીજી વાતો છે, પણ આ પરમ વિનયનું સરસ આમાં મળે છે આપણને કે, અને બધાનું પાયામાં આજ્ઞા પાળવી ત્યાંથી જ રાજી થાય, ત્યાંથી જ કૃપા મળે, ત્યાંથી જ આગળ પૂર્ણાવતી થાય. એવું છે ને, આ તો નાના બાબાના હાથમાં આખું મોક્ષ માર્ગ તો વાત બુજી બાજુમાં રહી, પણ મોક્ષના દરવાજા સુધી પહોંચાડી દીધો દાદાએ. મોક્ષ માર્ગના માર્ગ તો આખો પાર કરાયો પણ એ દરવાજા સુધી પહોંચાડ્યા છે. કોને? તો કે નાના બાબાને. કશી ખબર પડતી નથી છતાં પહોંચાડી દીધા છે.
પહોંચી ગયા તો અહીં સુધી, પણ લખણ તો પેલા બાબા જેવા જ છે. બધા લખણો બાબા જેવા છે. એને તું વિનય કુક પરમ વિનય કુ હું સમજાય બાપડા. એ તો કહે છે કે એમાં પાછા આપણે અહીંયા તો મારી માં છે એટલે માં કરીને જે કરવું એ કરો, છોકરાને છૂટ છે. અને પાછા કહેશું બધા, નીરુમાં મારી બહુ ભૂલો થાય છે, હું તો અનંત દોષોનું ભાજન છું, મને મારી એકે ભૂલ દેખાતી નથી, તમે કૃપા કરજો, છે કરવું એ મારું કરજો, પણ મને મારી ભૂલો દેખાડજો જ, મને એમાંથી બહાર કાઢજો. કાઢશો ને તો હું કહું વખત આવે કાઢશું. અને જ્યારે વખત આવે ને કાઢવા જઈએ ને તો પછી બાબુ રીસાઈ જાય. ક્યાં પહોંચી વળાય? તું મોટી મોટી વાતો કરે, બે ધોલો મારે તો એ વિનય પકડી રાખે. પરમ વિનય પરમ વિનય લ્યો. આ જ્ઞાન જાણી રાખવાનું આવું હોવું જોઈએ. એટલે પણ જ્ઞાનની વાત, જ્ઞાન જાણવાની વાત તો તમારે, પણ ધારો કે નિરૂમાને આ જગ્યાએ આવે આ વખત તો શું કરે? કઈ બાજુ જાય? ભૂલો કાઢજો કે હા બરો કાઢવા જઈએ છે. તા કે હા મારી ભૂલો કેમ દેખાડો છો? હું થોડી એવો છું, તમે જેવા છો, તમે જ ખોટા છો, હું તો સાચો છું. બોલાવે અને ક્યાં ક્યાં શું કરું? બોલ તું શું કર? તપ કરવાનું ત્યાં સુધી આપણી ઘરજે મોક્ષે લઈ જવાના છે બાબાઓને. દાદા એવું જ કહેતા ને કે અમારી ઘરજે તમને મોક્ષે લઈ જવા છે. થોડી ઘર જ તમે રાખો તો સારું છે, નહીં તો અમારી તો છે જ કે છે. થોડી ઘર જ રાખો તો સારું. એવું છે, તમને તમારી પ્રકૃતિની આટી ગુટિયો ના પકડાય, કારણ કે પ્રકૃતિ મય જ હો અને અમે એનાથી ચૂડા હોય, અમને કોઈ રાગ દ્વેષ હોય નહીં. એ ભાવ તો એક જ હોય કે આ બધા બધામાંથી છૂટે ને મૂકશે જાય. એટલે તમારે દેખાય એટલે ક્યારેક એવો વખત આવે લાગે કે ના એમાંથી જરાક હળી કરશું તો નીકળશે બહાર, એને ઝીલાઈ જાય તો કામ થઈ જાય ને. વાંકું પડે તો ગયા કામથી, તો પકડાય નહીં તો કયા કામથી. એટલે તૈયારી રાખવી પડે, તો મોક્ષનું કંઈક સહેલું નથી. શું બહુ તૈયારી રાખવી પડે. આ તો પંપાળી પંપાળીને દાદા પંપાળી પંપાળીને આગળ લઈ જતા હતા. કોકને જ જરા લાગે કે હવે સ્ટ્રોંગ થયા છે તો કંઈક કહે નાખે હી ટ્રીટમેન્ટમાં. બાકી જે હી ટ્રીટમેન્ટમાંથી નીકળે ને એનું તો કામ થઈ જાય, પાર ઉતરી જાય. એ મળે નહીં ને હી ટ્રીટમેન્ટ, કે સહેલી છે, રસ્તામાં પડી છે. કેટલું એનું પુણ્ય જાગ્યું હોય. અને એની પોતાની કેટલી તૈયારી હોય તો જ આટલી બધા રીતના થાય. નિર્મા, તમે કહ્યું કે મોક્ષે જવું સહેલું નથી, હમણાં જ બોલ્યા, પણ દાદા કહ્યું જે ખીચી કરતા સહેલું છે, તો વિરોધ ભાષા કેમ છે? આ તો અક્રમ જ્ઞાન પકડે તો, ના પકડે તો કેવી રીતના પકડે? અને ખીચડીમાં છે ને મગ ને ચોખા એવા ડાયા હોય છે ને ગમે તેટલું ઉકાળો તો ખસે નહીં, પછી આપણા લોકો તો ખસી જાય. એ ડાયા થવું પડે, હળદર નાખે મીઠું. કેટલું નામ લાગે છે સે ખીચડી છે, પણ પેલા દાળ ચોખાને પૂછો કેટલું ઉકળવું પડે, કેટલું બફાવવું પડે, કેટલું સીજવું પડે, પણ છતાંય
છે છે ખરો માર્ગ મળ્યો છે ખરો, નહીં તો માર્ગ હોતો જ નથી. કરોડો અવતારે ના થાય ને એ વસ્તુ હું શુદ્ધાત્મા છું પહેલાં મળે છે. એ સહેલામાં સહેલી વસ્તુ આ ભાગ છે, જે જે કોટી ઉપાય અલખ નિરંજન કહેવાય, કોટી ઉપાય કોઈ કાળે નથી થયું, જે આત્માનું અનંત 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 ચોવીસી વટાવીને આપણે બેઠેલા છે. અને તોય જો હું શુદ્ધાત્મા છું, નતું ભાનમાં આવ્યો અને એ ભાન કરાવી શક્યા. હવે જે ભાગ છે ને આ પ્રકૃતિનો ખાલી કરવાનો છે, અને પ્રકૃતિના રોગો બતાડે છે એને આપણે પકડી નથી રાખવાના, એનું રક્ષણ નથી કરવાનું. એ પારકી વસ્તુ પડી જતી હોય તો એના જેવું સહેલું શું કોઈ પાડી આપતું હોય તો? પારકી વસ્તુ, પડવાની વસ્તુ, ફેંકવાની વસ્તુ કોઈ ફેંકી આપતું હોય, ધક્કો મારીને તોડી આપતું હોય તો આપણે રક્ષણ શા માટે કરીએ? અને એટલે માટે સહેલામાં સહેલો છે કે ભાઈ પ્રત્યક્ષ જ્ઞાની છે, દેખાડનાર છે, માટે સહેલામાં સહેલો છે. નહીં તો મોક્ષે જવાની વાત જ ભૂલી જાઓ, એવું હોય જ નહીં કે છે. રખડ્યા કરો ને દુઃખી થાવ. આવી તો છઠ્ઠો આરો તો કેટલી વાર ભોગવીને બહાર આવેલા છે. છે સહેલું પણ દેખાડનાર દેખાડે ને આપણે પકડીને ચાલીએ તો, અને બીજું ના સમજણ પડે ને તોય પણ આ પ્રકૃતિનું રક્ષણ છે. આ ભોગવટાવાળો ભાગ બળવા દો, બળનારી વસ્તુ બળે છે, એને જાણનારો જાણે છે, આપણે એમાં રહેવાનું છે. એ બળનારો બળીને ખલાસ થશે ત્યારે આપણે ચોખ્ખા થઈ જઈશું, અનુભવ થશે કે ના છૂટ્યા આપણે. અને આ સંજોગો નિયમ છે. દાદાની વાતમાં એક જ વાક્ય આવે છે કે અહંકાર જરાક ઊભો થયો એટલે પરમાણુનો નિયમ છે અને ધક્કો મારીને શુદ્ધાત્મા ગાલી દે, પરમાણુ જ ફટકા મારશે. બોલો, હવે એ બળતરા આવે છે આપણને ત્યારે આપણે પેલું અહંકારનું પાછું શું છે, અહીં દબાણ આવ્યું ને એટલે અહીંથી ખસીને અહીં જતો રહે, અહીં દબાણ અહીંથી ખસીને અહીં જતો રહે, પોતાના ઘરમાં નહીં પહેસતો. દુઃખ આવે ને એટલે શું કહે છે, સિમંદર સિટીમાં આપણે એની કરતાં ન્યૂજર્સી શું ખોટું કહે છે. અને ન્યૂજર્સી કે દાટ્યું છે મોક્ષ, પણ રહી રહીને ત્યાં યાદ આવે, એની કરતાં શુદ્ધાત્મા શું ખોટું એમ કરીને પહેસી નથી જતો પોતે. અને જો પેસી જાય ને તો ખીચડી કરતા સહેલો છે. એ ચાવી પકડી રાખવાનું કે મારે આવું સહેલોમાં સહેલો દાદાએ દેખાડ્યું છે માટે હોવો જ જોઈએ. અઘરું લાગે છે એ અહંકારને અને બુદ્ધિને લાગે છે. જ્ઞાન સહેલું છે જ. કે છે ને પાણીને ઠંડુ કરવું હોય તો સહેલામાં સહેલું, અને ઉકાળવું હોય તો લાકડું મૂકો ને ચૂલા સળગાવો ને કેટલું મોટી ઉપાધિ. આજે દાદા ખીચડી કરતા સહેલું કયું છે ને કઈ અપેક્ષા કયું છે? અનંત કાળથી 84 લાખ યોનિમાં ભર્યો હોય, 84 લાખ યોનિ એટલે એક યોનિમાં પછી કરોડો યોનિઓ હોય છે, એટલું બધું સહેલું નથી. એ 84 લાખમાં આટલી બધી વાર ફર્યો છે અને અત્યારે આ ભાવમાં આપણને જે દાદા મળ્યા, દાદાનું જ્ઞાન મળ્યું, અને આપણે આ એક ભાવમાં આ હવે જેટલી જ આપણી લાઈફ છે એટલી લાઈફ એટલા વર્ષોમાં, ધારો કે 25 વર્ષ કે 30 વર્ષ, જે 25 વર્ષ આપણને મળ્યા છે દાદાના જ્ઞાનના, તને નાનપણમાં મળ્યા તારા વધારે, પણ જ્યારે જે ઉંમરથી મળ્યા એટલે એની લાઈફના આ જ લાઈફના વર્ષો જે 25-30 વર્ષો જે એના છે દાદાના જ્ઞાનમાં મળવાના રહેવાના, એમાંથી તમારા આખા આટલા બધાનું ભટકામણનું બધો કચરો સર્વૈયું જે કર્મોનું લઈ આવ્યા છે એ ખપાવવાનું છે પાંચ આજ્ઞામાં રહીને. એટલે એ એક આટલા કેટલા કાળથી અનંત કાળ કયો છે એ કાળના હિસાબે આ 25-30 વર્ષ એટલે શું કહેવાય? ખીચડી ચડે જાય એટલા જ એટલો જ ટાઈમ કહેવાય? અઘરું નથી? પેલું કેટલું બધું અઘરું હતું, એમ કે સંસારમાં ભટકવાનું કેટલું બધું અઘરું હતું. હવે એમાં પછી આ 25-30 વર્ષ આપણને જે માંડ મળ્યા છે એ 25-30 વર્ષમાં આપણે લોચા મારીએ, ટાઈમ બગાડીએ, આપણો ઉપયોગ જાગૃતિ બગાડીએ. ટાઈમ બગડે તો ચાલો વેહાડો એક અવતાર વધારે, પણ જે આપણી સમજણ બગડે ને એ બહુ નુકસાન કરે છે, એ કેટલા અવતાર બગાડ નાખે છે. એટલે દાદા ઠોકી ઠોકીને કહેતા તને કામ કાઢી લો, કામ કાઢી લો, કામ કાઢી લો. પાંચ આજ્ઞામાં રો, બસ બહુ થઈ ગયું. પાંચ આજ્ઞામની જાગૃતિ, એ પાંચ આજ્ઞા જ્યારે આગી પાછી થાય છે એટલે એનો ઉપયોગ નથી થતો ત્યારે જ આ બધા ભોગવટા આવે છે. પાંચ આજ્ઞામાં કઈ વસ્તુ કઈ પણ આજ્ઞા એક અપ્લાય કરો ને તો ભોગવટામાં નીકળી જવાય, ભોગવટો જ નહીં છોડાવે છે.
મોક્ષ તરફ લઈ જાય છે. જય સચ્ચિદાનંદ. નિરૂમા ઉષા, અહીંયા ઉષાએ એ જાણવું હતું કે ઉષાને ફાઇલ નંબર 1 સાથે વાતચીત કરવામાં બહુ ભૂલો થાય છે, એટલે આમ જોવા જાય તો આંકડાએ ખૂટી પડે એટલી બધી ભૂલો થાય છે. તો ઉષાએ એ જાણવું હતું કે આ ભૂલો ના થાય એ માટે પાછળ કયો કચરો સાફ કરવાનું રહી ગયો છે, એટલે એટલે ઘણો બધો, એટલે એની પાછળ એકચ્યુઅલી કયો કયા પર ધ્યાન આપવા જેવું છે. વાત એવી છે કે દાદા કહે છે કે તારી જાત જોડે વાતચીત કરો, પોતાની જાત જોડે વાતો કરો. હવે આ જ એક વસ્તુ માતાનું વાત છે, આપણે વાતચીત કરવાનું ચાલુ કરી દઈએ છીએ, કરીએ છીએ ખરા, પણ આપણી સમજણથી, જ્ઞાની શું સમજણથી કહેવા માગે છે, ઉપયોગપૂર્વક, જાગૃતિપૂર્વક, મિકેનિકલ નાથી જાય. ધારો કે આપણે વાત કરીએ કે ઉષા વાતચીતનો પ્રયોગ કરે છે, ઉષા જાણવા માગે છે, ઉષા કરવા માગે છે, પછી શું થાય છે, ઉષા એ જુદાપણાને બદલે પછી મિકેનિકલ થઈ જાય છે, એ મિકેનિકલ થઈ જાય બધી વસ્તુઓ. એટલે કોઈ કોઈ વખતે ઉષાને એવું થાય કે ચાલ ઉષા તારે આ કરવાનું છે તો આ કરી નાખ, હવે આ વાસણ ધોવાના છે તો ધોઈ નાખ, રાંધવાની હોય તો કરી નાખ, આ કરે છે, થોડીક વખત જોઈ છે, દેખાય છે, પાછું તન્મયા કરે એટલે પાછું એ વાતચીત કરવાનું ભૂલી જાય છે. બહાર જાય છે તો એવું કહે છે કે હવે તાર દાદાની આજ્ઞામાં રહેવાનું છે, દાદાએ આજ્ઞા આપી છે તો બધામાં શુદ્ધાત્મા જોવાનું છે, આજ્ઞા કંઈ ગજામાં રાખવી મૂકવા નથી એમ, એટલે એનો ઉપયોગ કરવાનો છે, એવું કરવું એ બહાર તો સારું રહે છે, આ ઘરની બાબતમાં બહુ તન્મયાકાર રહેવાય છે. એનું કારણ છે કે ઘરની બાબતમાં આપણે કેટલો બધો મોહ છે, એ મોહને જુઓ એટલે પેલી આવરણ આવી જાય. કામ કરવામાં તન્મયાકાર થઈ જાય એટલે એમાં મોહ છે, કાન કરો હાસ તો વાસણ તમારે ચોખ્ખા ચટ જ જોઈએ, પ્લેટફોર્મ તમારા ગાલ જેવું જોઈએ, અને રસોઈ તો ટોપ મારા જેવું કોણ બનાવે, એ બટન આ બધા કેટલાય પડેલા હોય છે, ખબર નથી હોતી, ને પછી ચાલ્યા જ કરે, ચાલ્યા જ કરે, તે એનું જ આવરણ આવી જાય છે. એટલે આની પાછળ મોહ કામ કરે છે, મોહને જોવાનું છે, મોહને ચોખ્ખું, મોહ જ તન્માયાકાર કરાવી નાખે છે ને. એકચ્યુઅલી આ કામ કરવાનું તો ગમતું નથી પણ કરવા પડે છે, એટલે એવું ઘણી વખત થાય છે. એ એટલું જ બે હરખું કરવા ના ગમે એ તન્માયાકાર કરી નાખે, ગમે એ તન્માયાકાર કરી નાખે. કઈ ઘડીએ સ્લીપ કરાવી દે ખબર ના પડે, કારણ કે બંને આશરાના જ છે. એટલે અહીંયા જાગૃતિ માટે મોહને જોયા કરવાનો કે બધું જયારે તન્માયાકાર થાય એટલે પછી બેકમાં જોવાનું કે શું ક્યાં આપણે અટક્યા હતા, શેના માટે આપણે તન્માયાકાર થઈ ગયા. તો પાછી ખબર પડે. નિર્મા માટે પૂરેપૂરી શક્તિ આપજો. હા, જય સચિદાન. નિરૂમા, પરમ વિનય એટલે આપણે જ્ઞાનીનો પરમ વિનય તો આપણે સમજીએ બરાબર, એટલે રહેવું જ જોઈએ. પણ તે ઉપરાંત પછી દીપકભાઈ સાથે વાત થતી હતી વચ્ચે કે બીજાઓ પ્રત્યે બી વિનય આવવો જોઈએ, કે કઈ રીતે એમાં શું હોઈ શકે પછી બીજાઓ માટે, મહાત્માઓ માટે? આપણો માર્ગ તો પરમ વિનયનો છે, બધે જ હોવું જોઈએ, બધે જ હોવું જોઈએ, બધે એટલે બધા જ, બધા જોડે, મહાત્માઓ જોડે, જ્યાં જઈએ ત્યાં બધે બહારે પરમીને કોઈ જોડે જુદાઈ ના હોય, ભેદ ના પડે, મારું જ સ્વરૂપ છે એવું લાગે, આપણે જ છીએ, પોતાના જ છીએ, કોઈ મારા જુદું નથી. આ તો ક્યાં સુધીની વાત છે કે કોઈનાય દોષ જોવાની નથી એમ કે છે, કોઈનાય દોષ જોવાના નથી કેમ તો કે દોષ જોશો તો બંધાશો. હવે એથી આગળ જો તમારો મોક્ષની સ્પીડી મોક્ષ જોઈતો હોય, છૂટવું હોય, તો પછી આ સ્ટેજે આવવું જોઈએ બધાની જોડે પરમ વિનય. પણ આપણું અવરું બોલે ગાણો કે ધોલ મારે બે તો આપણો પરમ વિનય
હોવો જોઈએ. એટલે શું આપણને એની જોડે જુદાઈ ના પડવી જોઈએ, ભેદ ના પડવો જોઈએ કે આ ખોટું કરે છે, એમ આવું કેમ કરે છે, કશું ના કરું. અને આમ તો આવું ઇન્ટરેક્શન તો કેટલું ઓછી બહારના લોકો જોડેથી આવવાનું, ચીકણી ફાઇલો સાથે. હા, ફાઇલો જોડે આવે. જ્ઞાની કે થોડી તમને બેધોલ મારવા આવવાના છે, નવરા છે કંઈ? ઘેર બેઠા તપ હોય ને, અહીંયા તો ઘરના તપ છે. અને કોઈ કરાવે તો કોઈ ખકડાવી નાખે. નીરુબેન કહે છે એવું નથી ખકડાવતા, એવું નહીં. ત્યારે પાછું ઝીલ ઝીલવાનું, તેંડુલકરની જેમ બેટ આવે. બોલ જા. મેં હવે એવું એડજસ્ટમેન્ટ કરી લીધું. હવે શું થયું કે એ ઉપર ચડતો હતો તો આપણે નીચે દાદા લખ્યું છે ને ફ્લાવર્સથી, તો ઉપરથી જોઈએ ને તો એ બીબી દેખાય છે એકચ્યુઅલી. એટલે મને લાગે બીબી કેમ લખ્યું છે ઉપર, પછી મેં એડજસ્ટ કરી લીધું. આપણે બીબીમાં દાદા જ જવાના, અને વિનયમાં જ રહેવાનું આપણે. દાદા ઘણી વખત કે, પણ હવે પછી પેલી બીબી છે તો તમને બાબા જોવે છે, તેનું શું? આપણે શુદ્ધાત્મા જ જવાના, આપણે દાદા જ જવાના જે છે તે. હા, આપણે શુદ્ધાત્મા જ જવાના. નિર્મા, તમે કીધું કે આમ પકડવું જોઈએ, એટલે એનો પ્રેક્ટિકલ એક્ઝામ આપો ને. તમારે જ્યારે ખખડાવવાનું હોય ત્યારે તમારી અંદરની સ્થિતિ શું હોય, કે એનું પહેલાં પ્રિપેરેશન શું હોય, કે એટલે તમે શું કહેવા માગો છો? કંઈક એવું કંઈક નિમિત્ત બનેલું કે તું કંઈક ધારો કે આ ઊંધો ચાલ્યો કંઈક, પણ તું એક જ વાર ઊંધો ચાલ્યો એટલે ના હોય. એટલે 5-10 વખત એવું બન્યું હોય કે આ ભાઈ આ હેમાંશુભી તો સરસ જ્ઞાનમાં રહેતા, તને આ પાછું ઊંધું હે ક્યાંથી હેડ્યા, આ તોફાન ક્યાંથી લઈ આવ્યા, સરસ બધું સરસ સરસ જ્ઞાનમાં. 5-10 વખત જરા નોટિસ થાય કે આ એમનું થોડું થોડું બગડવા માંડ્યું છે. એ પછી હોય અંદર કે હવે આમાંથી નીકળે તો સારું, કોઈ પણ નિમિત્તે નીકળવું જોઈએ. બધું કુદરતી જ હોય છે કે કંઈ ગોઠવેલું હોતું જ નથી, પણ અંદર ભાવ હોય કે આ આ ઊંધા ચાલ્યા છે, ઊંધા ચાલ્યા છે, શું કામ જાય છે, આટલું સરસ જ્ઞાન સેટ છે, આટલું સરસ મળેલું છે. પછી જ્યારે કંઈક તારું ઇન્ટ્રેક્શન આવે ઊંધાનું મારી સામે, તો પછી ચોટલી પકડું. વાયા વાયા ના હોય, ડાયરેક્ટ હોય તો જ. ડાયરેક્ટમાં નોટિસમાં આવે ને તો નહીં, નોટિસમાં આવે તો બતાડું. પકડાય તો હાર્યો, પછી ના પકડે તો પછી તારી આર્ગ્યુમેન્ટ ચાલુ થાય, એટલે ભાઈ મારું ચાલુ થાય, પછી લઉં ખંખેરું. પછી પણ હોવું જોઈએ તૈયારી. લાય બળે, લાય તો જબરજસ્ત બળે, અહંકારને બળે છે. કારણ કે અહંકાર તો પડવાનો ને, મળવાનો ને, એટલે અહંકારને તો લાય બળવાની, જબરજસ્ત બળવાની. જાઓ તમારો મોક્ષ નહીં જોઈતો એમ કરીને હેડા માણા, એવું જ નહીં બતાડે તો એને શું. એને તો આ જ છે ને બુદ્ધિ ને અહંકાર ને આ જ છે ને. ત્યાં તપ કરવાનું હોય, જબરજસ્ત તપ આવે ત્યારે આ અહંકાર મહંકાર બધા જાય. પછી એનો પિરિયડ, તપનો પિરિયડ પૂરો થાય એટલે પછી એકદમ લાગશે કે તમે કેટલા ઉપર આવી ગયા. આ તો જસ કકડાવવાની વાત છે, બાકી તો હીટ ટ્રીટમેન્ટમાં તો બધું જુદી વસ્તુ છે. એ તો પછી એમ મૂકી જ દઈએ, આમું જ ના જોઈએ. એક વખત તમને પેલી ફર્નેસમાં નાખી દઈએ ને પછી આ બાજુ જોઈએ જ નહીં અમે. પણ આમ જોઈએ કોઈ કેપેસિટી નથી, એટલે પછી જરા કંઈ પછી પાછું કાઢ લઈએ, ફર્નેસમાં નાખતા પહેલાં જ બહાર કાઢ લઈએ, કેપેસિટી ના હોય. અને જે પાર ઉતરી ગયો એનું કામ થઈ જાય, એનો ખૂબ રાજીપો મળે પાછો, એનો ખૂબ રાજીપો મળે.
કોકને જવું મળે ના મળવું. પણ તમારું પ્રતિક્રમણ ચાલતું હોય જ્યારે તમે એવું હીટ ટ્રીટમેન્ટમાં મૂકતા હોય તો એ વ્યક્તિ એટલે અંદરથી એ તો હોય જ, જાગૃતિ ફૂલ હોય અને એને પકડાયું ના હોય, એને દુઃખ, એને દુઃખ થયું અને પકડાયું ના હોય તો પછી અમે પ્રતિક્રમણ કરીએ. એટલે તમે કહો છો કે આમ હાચવી લઈએ છીએ, એટલે એનો અર્થ એમ થયો ને કે તમે એવી રીતે હાચવી લો છો પછી વાળી લઈએ. વાળી લો, વાળી લઈએ, બસ ઓપરેશન દૂર કરી નાખે, ક્લોઝ કરી નાખીએ છીએ. મલ્ટિપલ એ હોય ને ટ્યુમર્સ હોય તો ક્લોઝ કરી નાખે, શું કરે. નિરમા અપેક્ષા જય સચિદાનંદ, તમે આવ્યા હતા ને અંબા આરોગ્ય કેન્દ્રમાં ત્યારે એવું જ થયું અપેક્ષા પાસે. ઓટીમાં આવ્યા તમે વિધિ કરાવી, પછી અપેક્ષા બહુ કૂદવા માંડી હતી કે આયુર્વેદનું બહુ છે, બહુ છે આયુર્વેદ બહુ. એમાં અંદરખાને તો એવો જ મોહ હતો કે હું જ કરી શકું છું, જાણે હું જ કરવાની હોય ને. આયુર્વેદ આપે છે નો ડાઉટ, પણ એને જ અંદરથી એટલું બધું હતું કે હું કંઈક કરું. પહેલેથી જ એવું હતું એટલે ભણી રહી પછી પણ એવું જ પોતાની એ બતાવવા માટે બહાર બેઠી ખરી હોસ્પિટલ કરીને, પણ બહુ ચાલ્યું નહીં કારણ કે અહંકાર બહુ હતો. એટલે લોકો પામે એવું હતું પણ અંદરથી એવું અહંકારનું જ બટન હતું ને એના કારણે બધું કર્યું, પેપરમાં એડવર્ટાઈઝ આ તે બીજું બધું કર્યું, પણ એ અહંકારના કારણે પછી એ લોકો સુધી પહોંચ્યું નહીં એટલું ને મારું ચાલ્યું નહીં એટલું બધું. એટલે પછી અહીંયા ગાડી તમે જે કીધું ને કે હશે તો દેખાશે ને, બસ એક જ શબ્દ હતો કે હશે તો દેખાશે તો બહાર આવવાનું જ છે. તો એટલો બધો અહંકારને ચચરો, એટલો બધો અહંકારને ચચરો, ભોગવટો પણ અહંકારને બહુ જ આવ્યો કે પછી ખબર પડી કે નિરુમાએ આ ઓપરેશન કર્યું. ઓટીમાં જ ઓપરેશન પહેલું અપેક્ષાનું થઈ ગયું એટલે બહુ આનંદ થયો કે બહુ સરસ થયું કે આ અહંકાર કાઢ્યો ને. બહુ જ અહંકાર બહુ જ ચગી ગયેલો અને અત્યારે પણ નાની નાની બાબતમાં અહંકાર તો ચગી જ જાય છે, પણ જ્યાં માર એને કેવું છે કે માર ખાય છે ને પછી જ વળે છે. અને બહુ ટેવ એવી ખોટી પડી ગઈ છે કે માર ખાય. આ તને ત્યાં લીધું ઓપરેશન સારું, બાકી અમારું તો ઓપરેશન હતું જ નહીં. શું ના નિરૂમા બને તો એ બરાબર છે, ચચરો ને એ જ બહુ એ પાટે આવ્યો, નહીતર કેટલો બધો ભેદ પાડે નિરૂમા. અહંકાર છે પછી મોહ કપટ તો બહુ જ છે. ઓપરેશન કરીને ચીરીને કાઢી નાખો અને એમાં જો જીવ ના રહે ને તોય ચાલશે નિરૂમા, પણ બસ આ કાઢવું જ છે આ બધું. હવે આના કારણે તો નિરૂમા ભેદ પડે છે અને એ તો કેવું કોઈ જન્મ કોઈ વખતે પોસાય એવું નથી. આટલા આ સંસારમાં ફર્યા ફર્યા રખડ્યા રખડ્યા નિરૂમા અને એટલો બધો ભોગવટા કે નિરૂમા કહી નથી શકતી, નિરૂમા જો વાત નથી કરી શકતી, એવો કેવો અહંકાર છે, કેવું માન રાખે છે તું. એટલે નિરૂમા એ તો અમારે તોડી જ નાખવું છે. આજે તો નક્કી કરી નાખે નિરૂમા દાદાને પ્રાર્થના કરી કે નિરૂમા જોડે કોઈ ભેદ નથી રાખવો અને બસ એટલા માટે આ અવસર મળી ગયો મને આ પરમ વિનયનો અને બધી રીતનો. નિરૂમા આશીર્વાદ આપજો. હા નિરૂમા, એવું વાંચવામાં આવ્યું હતું કે પરમ વિનય એટલે સંપૂર્ણ સિન્સિયારિટી અને સંપૂર્ણ મોરાલિટી, આ જરા એક્સપ્લેન કરો ને. પરમ વિનય હોય ત્યાં સિન્સિયરિટી મોરાલિટી હોય જ. મોરાલિટી તો પાયામાં જ આપણા માર્ગમાં તો જોઈએ જ, પણ સિન્સિયરિટી એટલે ના કહ્યું કે આ સામ આપણને જ્ઞાની મારે ઢોલ મારે બે તોય આપણને એનામાં ભેદ ના પડે, સિન્સિયરિટી એમને એવી જ રહે. સંપૂર્ણ છે ને એટલે આ જ્યારે બી પરમ વિનયનું આવે છે ને એટલે માઇન્ડમાં ફક્ત જ્ઞાની પુરુષ સાથેનું જ પરમ વિનયનું આવે છે અને એટલે જનરલી તો જ્ઞાની પુરુષ સાથેના જ છે. અહીંયા આવી ગયો એટલે બીજે આવતા વાર નહીં લાગે શું, અહીંયા આવે છે એટલે બીજે આવતા. અત્યારે પહેલાં અહીંયા તો પહેલું લાવો, જ્યાં જરૂર છે ત્યાં લાવો, પછી આગળની વાત છે. અહીંયા જ હજુ ઠેકાણા નથી તો પછી આગળ ક્યાંથી જવાશે. એટલે પહેલાં જ્ઞાનીમાં એટલે તમે આખું પરમીને શું છે આખું વસ્તુ આ પકડી જાય પછી બીજા બધા સાથે તો ઈઝી છે. શીખવા જ જ્ઞાની પાસેથી મળશે. ખરા અર્થમાં કારણ કે ત્યાં રાગદ્વેષ નથી, બીજા બધા તો રાગદ્વેષ છે. એટલે પાછો તો પરમ વિનયને બદલે આ આસક્તિમાં મોહમાં દ્વેષમાં અને એમ જ પડી જાય. ખરી પહેલી જરૂર તો જ્ઞાની પાસે જ છે ને, ત્યાં પરમ વિનય તો આગળ વધારશે ને તો કેવી રીતના વધારશે.
ને એમાં નહીં આવવા દેવામાં શું ખૂટે છે? આ બુદ્ધિ ને અહંકાર વચ્ચે આવે. બીજું કોઈ નહીં. બુદ્ધિ બતાડે ઊંધું અને અહંકાર પછી ચગે. એની વાત માની પણ હવે બધું છોડીને અહીંયા આવી ગયા, બધા મહાત્માઓ અહીંયા આવી ગયા, બધું થઈ ગયું હોય તો એ આ બુદ્ધિ અહંકાર છોડાય છે, નથી છોડાતા, છોડાય છે, નથી છોડાતા, આ જ પ્રોસેસ છે આનું કે આમાં બીજું કંઈક બી અટકી રહ્યું છે હજી? આ એટલે આ થશે ખરું, આવું પકડાશે, બુદ્ધિ ચડી બેસશે, અહંકાર ચગી જશે, પણ જ્ઞાનથી એને જુદું તો રાખવું પડે. જુદું ના રાખો તો આપણને ફેંકી દેવું ખાડીને. જુદું રાખવું પડે. આ ભરેલો માલ છે, કોનો છે ને હું કોણ છું? આ જે કંઈ થઈ રહ્યું છે મારા તો હિતમાં જ છે. અહંકાર ભળી રહ્યો છે, અહંકારને આ ભોગવટો આવી રહ્યો છે, અહંકાર જ આ કરે છે, આ બુદ્ધિ છે, એવું જાગૃતિમાં તો હોવું જોઈએ. એની વાતમાં પછી આવી જવું ના જોઈએ. અને એ જે સપોઝ જાગૃતિમાં ને બધું હોય તો તમને બીજી તરફ નિરાકુરતા ને રહ્યા જ કરે ને? અહીંયા અંદર ખાને બહાર ભોગવટો અને અંદર નિરાકુરતા હોય. આજે એનું થર્મોમીટર આજ ને ફાઇનલ પાર થર્મોમીટર આજ ને બહાર તો એ બળ્યા જ કરવાનું છે, પણ અંદર તમને એટલી જ નિરાકુરતા ને બધું. હા તો પ્રોપર છે, તો બરાબર સેટિંગ છે. અંદર એ ભોગવટો આવી જાય ને બંધ ના થાય સમયની, તો સમજવાનું કે ટ્રેક રોંગ થઈ ગઈ. અને ધીસ ઇઝ લાઈક અ સ્લો એન્ડ સ્ટેડી પ્રોસેસ છે કે બહુ ફાસ્ટ છે? એટલે આ તો જ્યાં સુધી માલ છે ભરેલો બુદ્ધિ અહંકારનો, ત્યાં સુધી આ તો ચેલેન્જ કરશે. ઉભરો આવશે, ટાળું જતું ટાળવું પડશે, ઉભરો આવશે, ટાળવું પડશે. કરતાં 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 ઓવરઓલ જો ગ્રાફ નીચે જતો હોય આ બુદ્ધિ અહંકારનો માલનો, તો આપણે સમજે બરાબર છે. માલ પહેલાં કરતાં ઓછો હોય, બહુ લાંબો ટકે નહીં, એટલા ભોગવટો ના આપે, ધીમે ધીમે જેમ જેમ ઓછું થતું જાય એમાં આપણને ખ્યાલ આવે કે આ ભલે આ પ્રોસેસ છે, થઈ રહ્યો છે, પણ આ છૂટવા તરફનો છે. આમાં એવું ખરું કે જ્યાં સુધી લાઈફ છે ત્યાં સુધી બુદ્ધિ અહંકાર રહેવાના જ, કે એની પહેલાં પણ બધું ખતમ થઈ શકે એમ? ના, એટલે સાવ 100% તો ખતમ ના થાય, પણ એનો અમલ જતો રહે. અમલ ના હોય એનો. સરસ આ 14મીમાં જ આવે છે. દાદા કે છે અમારે એમ તો બુદ્ધિ હોય એમ, કે છે હાવ ખાલી ના હોય, કે છે અમે અભૂત અભૂત કહીએ પણ એ તો કહેવા માટે કે ભાઈ આ અભૂત છીએ એમ, કે પણ તીર્થંકરો જેવા અભૂત અમે ના હોય, કે અમારે ચાર ડિગ્રી બુદ્ધિ તો હોય જ એમ. કે સરસ દાખલો આપ્યો છે દાદા એમાં કે કોઈ કે છે બહુ તોફાને ચડ્યું હોય, સત્સંગમાં કંઈ નુકસાન કરતું હોય, ઊંધો ચાલતો હોય, તો કે અમને થાય હારો ઊંધો ચાલે છે, ના મહીથી બૂમો પડે, કે છે નાલાયક છે, આમ છે તેમ છે, એ બુદ્ધિ બતાડે. પણ અમે એને ગાંઠીએ નહીં એમ, કે અમે સમજી જઈએ કે આ બધા લેપાયમાન ભાવો છે, કે છે એમાં એમની સહી ના હોય, પણ બુતાડે તો ખરી, કે છે. એટલે જે 4 ડિગ્રી વારી છે ને, પણ કેવું એને કેવું એનો એનામાં એનો પાવર ના હોય, એનામાં ફોર્સ ના હોય, એનો જ્ઞાનનો ફોર્સ જબરજસ્ત હોય. એટલે મેં કીધું પેલા જે શિંગડા ઊંચા કરે ખરું, પણ કે છે કે વાગવા ના દઈએ એમ, કે એટલે આપણા મહાત્મા તો બુદ્ધિ બુદ્ધિ કલાસ બલાસ ના થાય, ખાલી આપણે એને ગાંઠીએ નહીં એટલા સુધી આવી જઈએ તો બહુ થઈ ગયું. અને આ પ્રોસેસમાં કપટ ક્યારે આવી જાય? કપટ એટલે પોતાની જાત જોડે તન્માયાકાર થાય ને, મારું સાચું છે, હું આઈ એમ રાઈટ, ત્યાર પછી કપટ આવે છે. પોતાનું રાઈટ કરવા પોતાની જાતને જ છેતરે છે પછી તો.
પણ એ તો એકવાર છેતરવાનું ચાલુ થઈ જાય એટલે ખબર જ ના પડે ને, પછી તો જરાય ખબર ના પડે, ડૂબી જાય. તો એની માટેનું પ્રિકોશન કે શું હોવું જોઈએ તમારી પાસે, જે મોલા માટે આપણી પાસે પારાસીસી છે કે નિરાકુરતામાં તમે જાઓ, તો અહીંયા પાછું તમે કપટમાં નથી જઈ રહ્યા, એની માટેનું તમારી પાસે પ્રિકોશનરી શું હોવું જોઈએ કે તમને ખ્યાલમાં આવે જ? આ બધી જતી રહે ને આપણી જાગૃતિ, ઉડી જાય બધું, ઉડી જાય નિરાકુરતા જાગૃતિ, બધી ડાઉન ડાઉન જવા માંડે. જે ફૂલ ફ્લેજમાં જાગૃતિ ને બધું રહેતું હોય ને એ પછી નીચે ઉતરવા માંડે. તો પોતાને તો ખબર પડવાની જ નથી ને પાછું. પડે એટલે ક્યારે, જ્યારે ભોગોટો થોડો થોડો ચાલુ થાય ને ત્યારે ખાવા પડે. ત્યારે પૈકડું તો ઠીક ચાલુ જાય બે પાંદડે. હા, પછી પાછું ફરી આ ખેંચી લાવવાનું. જય સચ્ચિદાનંદ નિર્મા. હા, હમણાં આપે કીધું કે બાબાઓને મોક્ષ આપ્યો છે, બીજું આ જગતમાં કોઈ કોઈનામાં કિંચિત માત્ર ડખો ડખલ કરી શકે એમ છે જ નહીં. એટલે ધારો કે આપના ઓપરેશનથી કે કંઈ બી ટકોર કરવા માત્રથી કોઈને દુઃખ થતું હોય કે એ રીતની ફિલિંગ થતી હોય તો એનું કારણ એની પોતાની અણસમજણ જ છે, અથવા તો આપનો ઈશારો એ સમજી નથી શકતો, એ જ વાત છે. બાકી જ્ઞાનીના શબ્દો તો અત્યંત કરુણાથી ને એના રોગને કાઢવા માટેના જ હોય. એટલે મારી એક આપને નમ્ર વિનંતી છે કે સામાન્ય દુઃખ થાય છે કે એને સહન નથી થતું એ બધો વિચાર કર્યા વગર આપ વિતરાગ ભાવે પ્રસાદી આપ્યા જ કરજો. કારણ કે હવે અમે જે છીએ આપના એકદમ ડાયરેક્ટ ટચમાં એટલા બધા નથી આવી શકતા, તે છતાંય અમારી પ્રકૃતિ ને બધું તો આપને ખ્યાલમાં છે જ, એટલે પ્રસાદી મળે એના માટે જ વિનંતી છે, પ્રશ્ન કંઈ નથી. સાચી સારી વાત છે, કારણ કે નથી ટચમાં આવતું અને એવી અપેક્ષા રાખવી બી ખોટી છે. કારણ કે આપણે બધું સમજી જ શકીએ છીએ કે બધાને પહોંચી વળાય એવું છે જ નહીં, પણ છતાં બી જરાક બી અલપજલપ તમને મળે ચાન્સ તો ટકોર જરૂર કરજો. કારણ કે અહીંયા આવ્યા છે આ સત્સંગની ડોલ, એટલે આ આપણે મોર્નિંગ સેશનમાં નાના ગ્રુપમાં આ વધારે થાય છે. હમણાં કાલે જ પેલી દીપા કહેતી હતી, ક્યાં બેઠી દીપા, બુદ્ધિને મને તમસે આ જ સત્સંગમાં, જાહેર સત્સંગમાં જ એને અહીંયા, એટલે સવારના સત્સંગમાં જ એને ખકડાઈ હતી. ત્યાર પછી મારી બુદ્ધિ ડાઈ ડાઈ થઈ ગઈ, એવી ડાઈ થઈ ગઈ, સાસુ નહીં કે દોષ જોતી નહીં, તો જોયા વગર છોડે જ નહીં ને બુદ્ધિ. મહી મન મહી ડખો કર્યા કરે, બુદ્ધિનું તો કે ભલે બહાર ના આવે પણ મહી તો એનું ચાલતું જ હોય. આ ડખો કરે કે ના કરે, ડાય થાય કે ના થાય, એને ડાયા થયે જ છૂટકો છે. કારણ કે તાત્કાલિક નથી સમજાતું તો કંઈ નહીં, પણ વખત જતા એ વસ્તુ એને રિયલાઇઝ તો થાય જ છે. એટલે તમે વિતરાગ ભાવે જવા જ દેજો ધંધાને, કારણ કે સમય બધાની પાસે ઓછો છે, ક્યારે શું થાય કહેવાય નહીં, ખૂબ ફોર્સથી જવા દેજો. નિરૂમા, ત્યારે તમે એવું બી કીધું હતું કે સેફ સાઈડ કરી લેવી જોઈએ, એમને જ્યારે ખકડાયું હતું ને એ જ સેશનમાં તમે એવું પણ કીધું હતું કે સેફ સાઈડ કરી લેવી જોઈએ. દીપાને ના, એમને નહોતું કીધું, એના પછી ઇન જનરલ કીધું હતું કે સેફ સાઈડ કરી લેવી જોઈએ. એ તમે શું કહેવા માંગતા હતા, એમાં આશય શું હતો તમારો? સેફ સાઈડ એટલે આના અંડરમાં ના આવી છે, બુદ્ધિને અહંકારની અંડરમાં ના આવી છે. આપણે એના ઉપર હોઈએ, આપણો અમલ હોય એની પર, એનો અમલ આપણી પર ના આવી જવો જોઈએ ગમે તે સંજોગોમાં. એ આપણને ઓવરકમ ના કરી જાય એવી સ્થિતિ આવી જવી જોઈએ કે ગમે તેટલું બુદ્ધિનું તોફાન હોય કે અહંકાર ચગેલો ગમે તે હોય, પણ એની સામે આપણે આપણી સીટ ખોઈ ના બેસીએ, એટલે એની વાતોમાં ના આવી જઈએ. એટલું થાય તો આપણે સમજણ કે આપણી સેફ સાઈડ થઈ. દીપા તારો અનુભવ કહે ને બુદ્ધિનો, એની તો બહુ ભારે તીક્ષ્ણ ધારવાળી. જય સચિદાની, લાઈક ખબર બધી પડતી હતી
અને તમને કહેતી હતી ખરી, અને પછી એવું લાગે બુદ્ધિને બુદ્ધિથી જ બધું સોલ્યુશન કે હું કરું છું, સોલ્યુશન આવી ગયું છે. પાછું થોડેક વખત લાગે પણ ભોગવટો આવે એટલે ખબર પડી જાય કે આ કશું જ્ઞાનવાન છે નહીં. એટલે પછી તો એ દિવસ તમે કીધું ને એને ખબર રહી, તમારી કૃપા જ ઉતરી કે જે કહેવાય તે. પછી એકદમ જ આમ ખબર રહી કે જુદું જ ફિલિંગ થઈ ગયું, એકદમ એવું બેસી ગયું ને કે આમાંથી કેવી રીતે નીકળીશ. આમ ખબર રહી બધું અંદર તમારી કૃપા જ છે, મને તો એવું જ લાગે છે ને. અને પછી તો એકદમ એવું ફિટ થઈ ગયું ને કે તમે કીધું ને કે શુદ્ધાત્માથી આગળ કશું જોવાનું જ નહીં તારે, તો એ એકદમ જ બેસી ગયું. પછી હવે ઊભું જ નથી થતું. અને દાદાની શક્તિએ બહુ માંગી. અને પછી બીજે દિવસે દીપકભાઈનો સત્સંગ હતો નિર્દોષ દર્શનથી, પેલું એનો ટેલી સત્સંગમાં. એટલે ખબર નહીં પછી એ સત્સંગ પછી હું મંદિરમાં ઉપર ગઈને શક્તિ માંગી, અને શું કહેવાય કે એટલા બધા દિલથી પ્રતિક્રમણ થયા નજીકની બધી ફાઇલોના, સાસુ સસરાના, પછી મારા ભાઈ ભાભીના, બધાના, એટલા એકદમ નજીકની જે બધી ફાઇલો હતી એના એકદમ આમ ખરા દિલથી પ્રતિક્રમણ થયા કે એનું જ આખું આમ પરિણામ આવ્યું હોય ને લખું જુદું જ લાગે ને અંદર એકદમ હલકું લાગે. અને પછી હવે દોસ્તો નથી દેખાતા સહેજ પણ, એટલે મને તો કૃપા જ લાગે છે. દીપાર આમ તો શક્તિ જ નથી, અને એ ટ્રાય કર્યા કરતી હતી બુદ્ધિથી સોલ્વ કરવાનું અને એ થતું જ નહોતું. અને તમારું જેવું એક કંઈ પડ્યું એથી આખું ઉડી ગયું એવું લાગે મને. પણ મારો કશો પુરુષાર્થ નથી લાગતો એમાં, અને કરતી હતી બધું હવામાં. હવે કર પકડી રાખવાનું, હવે પકડી રાખવાનું એ તમે કીધું ને, એટલે પછી હવે બહુ જ એવું રહે છે કે આ છૂટવું ના જોઈએ, આટલું ફાઇન મળ્યું છે તો હવે આમ ટ્રાઇંગ ધેટ. અને બસ આશીર્વાદ તમારા રહે નિરૂમાં, અમારી નીકળી ના જવું, જાગૃતિ રહે. જય સચિદાનંદ. હા બોલો બોલો. જય સચિદાનંદ. નિરૂમાં બોલો. જય સચિદાનંદ. બસ આ ભાનુબેને કહ્યું એમ મારે પણ એવી જ છે, બોલી નથી શકાતું કશું, પણ અમારો કચરો કાઢજો તમે. ચંદ્રોદન કાળે છે તો નથી પોસાતું, નથી નીકળતો. તમે કાઢી શકશો, દીપકભાઈ કાઢી શકશે. જય સચ્ચિદાનંદ. પેલું વસુબેનથી ચાલુ કરી દે, થોડી પ્રેક્ટિસ આવશે. ઓપરેશન કરવાનું, ઊંધું છતું થાય તો વાંધો નહીં, આપણા ઘરના જ છે ને. હા તો કે તમારથી જ ચાલુ કરું છું કે. હા પડી તૈયારી રાખજો. ઓ મારે મરી ગઈ રે એવું બધું નહીં કરતા. ના નહીં જ થાય નિરૂમાં. કેટલા કેટલા શ્વાસ બાકી છે, શું છે, ક્યાં ખ્યાલ છે, તો નીકળાય તો સારું ને. પછી બંધ કરી દેવાનું. ધારો કે પેલું બૂમો પાડે ને તો પછી સુચરિંગ કરી નાખવાનું. હા કે ક્લોઝ કરી નાખવાનું ચીરેલું. પછી એવી બધી મલમ પટ્ટી એ બધું લગાડી દેવાનું કે એને લાયા જ ના પડે. એ બધું મને આવડે, બધું આવડે. એવો પ્રેમથી પછી એવો વાળી લો, એવો કરી લો કે પેલા બધી લાય બાય બળ ઉપરથી ઓર આનંદથી જાય. એને ખબર હે ને આપણે મારું ચીર્યું હતું. તે દિવસ તમે મોટીને ખખડાવી હતી ને, એટલે બહુ સોફ્ટ ખખડાવી હતી, બહુ જાડું નહોતું. પણ પછી આપણે જન્માષ્ટમી હતી ને, ઓલા બધા છોકરાઓ ચડ્યા હતા ને માટલી ફોડવા, એટલે તમે આમ જતા હતા ને મોટી ઊભી હતી, તો તમે આમ પાસ થયા ને, તો એટલું ફાઇન રીતે મને કીધું કે મોટી તને ઉપર ચડાવે તો શું થાય. એટલે મનમાં એમ જ થાય કે જો મોટી હવે મોટીને વલમ પડી મારે છે, નિર્વા તાજી કરી દે છે પાછી. પણ મને તો ખોટું નહોતું લાગ્યું, મને તો મજા આવી હતી આમ, બહુ આનંદ લાગ્યો હતો. પણ તે છતાં ત્યારે એમ થયું કે મોટીને ફાઇન કરે છે નિર્વા. એ તો કરવું જ પડે, ના કરવું પડે. બહુ લાય બળી હોય પછી થોડો કચરો નીકળ્યો પછી થોડાક આમ પ્રેમથી જરા આમ કરીએ એટલે પછી શક્તિ આ જાય પાછી. એ એક તો પાર્ટ ઓફ ઓપરેશન જ છે બધું. આજે મન વચન કાયાની ટેવ આપણે કહીએ છીએ, એ કાયાની ટેવ તો આજે સ્થૂળ છે એ જ કહેવાય ને,
અને વાણી જે બોલાય છે એટલે આકરી હોય, આગ્રહવાળી હોય, એ બધું હોય, એની ટેવ કહેવાય. બરાબર એમ જ ને? હા બરાબર છે. અને મનની ટેવો વિશે જરાક જાણવું હતું. એ તો એના જેમ જેમ આપણે સામાયિકમાં મનનું સ્વરૂપ જોતા જઈએ ને તેમ તેમ પકડાય, પોતાની દરેક જુદી જુદી હોય, વિચારોની પેટર્ન ઉપરથી એ વિચારો કઈ બાજુના વધારે છે, પછી કેટલા ચીકણા છે, કઈ બાબતના વિચારોને બુદ્ધિ વધારે પ્રાધાન્યતા આપે છે, એમાં સહી કરે છે, કંઈમાં નથી કરતી, કયા પાવરવાળા છે, એ બધું જોવાનું. નહીં એટલે વધારે વિચારો છે ના, મન જે છે, મન એટલે વિચાર ઉપરથી જ પકડાય ને. એટલે અત્યારે જે ગ્રંથિઓ જે જાત જાતની બાજી ગયેલી છે અંદર, એ જ એવિડન્સ મળતા ફૂટે, એટલે મૂળ તો ગ્રંથિ ઉપર જ જાય ને. હા પણ એ ગ્રંથિ દેખાય એવી નથી. ના નથી દેખાય એવી, ફૂટે ત્યારે જ દેખાય, ખબર પડે. હા ત્યારે જ ખ્યાલ આવે કે શું છે, શું માલ ભરેલો છે, કઈ એને એની કેવી કેવી ટેવો છે મનની. આ કેટલી મનની ટેવો, મનમાંથી પછી બાર સ્થૂલમાં આવે છે ને. હા એટલે એ જે ગ્રંથિ જે વધારે મોટી હોય એ વધારે વધારે આવે ને. દાખલા તરીકે જેને દારૂ પીવાની ટેવ છે, રોજ પીવે છે, પણ એ પીવાનું બહાર કાયામ આવ્યું, પીવે છે કાયાની ટેવો, પછી એ બોલે છે કે હાર પીવા જ જેવો છે, આમાં તો કેટલી મજા છે, દુનિયાનું બધું સુખામાં છે, એવાની વાણીની ટેવ કહેવાય. અને પછી મનની ટેવ એટલે એના મનના વિચારો એને આવે કે પીવું જોઈએ, પીવું જોઈએ, મજા છે, એમાં પછી એ સહી થાય બુદ્ધિ અહંકારની. બુદ્ધિ અહંકાર બધા એકમત હોય ત્યારે એ ટેવ મન 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 મનની એ મનની ટેવ પછી ત્યાર પછી એ વ્યવહારમાં વાણી વર્તન સુધી આવે છે. એટલે આ મનમાં આ છે આવું નવું ફૂટ્યા કરે છે, એટલે એ મનની ટેવો કહેવાય. હવે આ મનમાં જે છે, ધારો કે તો કોઈને પ્રતિકાર કરવાની વધારે પડતી ગ્રંથિ પડી ગઈ હોય, સામો વધારે તરત જ આમ કોઈનું એક્સેપ્ટ જ ના કરે, તરત આપી જ દે, અથવા તો આ બરોબર નથી એટલે તરત જ એનાથી એ બધું મનની ટેવોમાં જ જાય ને. એટલે મન મન એટલે મન એટલું જ નથી આવતું, પણ પછી એમાં પેલું પણ આવે છે મનની બધી ગ્રંથિઓમાં, પછી માન આવે, કપટ આવે, મોહ આવે, એટલે એ બધા પાછા વધારે જો આપણે એનાલિસિસ કરીએ તો મનની ટેવમાં પછી કઈ આમાં કોણ વધારે કામ કરે છે, એની પાછળ કોનો સપોર્ટ છે, મૂળમાં માન છે, મોહ છે, કપટ છે, જે હોય પછી એને પછી આધારે ડીપમાં એ જાય છે. મારા જીવનની વાત કરું તો આખો જે અત્યાર સુધીનો વ્યવહાર કાળ છે બધો જ, એમાં જે બી વ્યવહાર બનતો હોય એમાં ડિસિઝન આપે બુદ્ધિ કે આ વ્યવહારમાં બહુ લાંબા પડવા જેવું નથી, અને તરત જ એ બધું એક્સેપ્ટ થાય અને પછી એ રીતે જ વર્તે. ખરેખર તો સંભાવે નિકાલ જ છે, પણ બુદ્ધિનું ડિસિઝન આ રીતનું હોય છે અને એ પ્રમાણે બધું વર્કિંગ થતું હોય છે. આમ જ્ઞાનની રીતે જોઈએ તો આપણે બધા આટલા બધા સંબંધોથી છૂટા રહીને આટલા અહીંયા સ્થિરતાથી રહી શકીએ છીએ, એમાં હેલ્પિંગ તો છે, પણ તો આ ડિસિઝન તો બુદ્ધિનું જ છે ને. એમને બુદ્ધિનું ડિસિઝન નથી આવતું, એની પાછળ આપણે સમજણ તો હોય છે ને કે ના ભાઈ આપણે છૂટવું છે, પડવું નથી, મોક્ષે જવું છે, એ જો બટન દબાવેલું હોય તો એ એકચ્યુઅલી એ પ્યોર બુદ્ધિનું કે સંસારી તરફ લઈ જવાનારું નથી. એ સંસારી ડિસિઝન હોય છે બીજી તી સંસારી બાબતમાં. હવે અજ્ઞાન દશામાં આપણે આવા જ ડિસિઝન લેતા હોય, દાખલા તરીકે કે પડવું નથી, આમ નથી, લામણાજીક નથી કર્યું, આમ નથી, પણ એની પાછળ છૂટવાનો હેતુ નથી હોતો. આની પાછળ છૂટવાનો હેતુ છે, એટલે બે વસ્તુમાં આખો ફરક પડી જાય છે. છૂટવાનો હેતુ તો છે, પણ એ ફાયદો અને ગેરફાયદો તો બતાવે જ છે ને. એ ફાયદો અને ગેરફાયદો બુદ્ધિ બતાવે છે, પણ એ એ એ આ બુદ્ધિ છે તો સવળી વાર સવળી માર્ગનું બતાડે કે છૂટવા માટેની. એટલે ધારો કે આકરા થઈને બી સંબંધો પર પૂર્ણ વિરામ મૂકી દેતા હોય તો એ એલિજિબલ કહેવાય કે ના કહેવાય? બંધ કરવાનો વાંધો નથી,
અંદર આપણે તપાસ કરી લેવું જોઈએ, બંધ કરવું ના કરો પછી વ્યવસ્થિત વ્યવસ્થિત એનું પૂર્યું ત્યારે જ આ થાય. પછી તપાસ એટલી કરી લેવાની કે મેં આપણે રાગ દ્વેષ તો નથી થતા ને, એ નથી રહ્યા ને, તો છૂટ્યું ગયા હશે, છૂટવા માટેનું થશે. નહીં તો રાગ દ્વેષ સાથે હશે તો છૂટ્યું ના કહેવાય. હા, એ તો રાગ દ્વેષ વાળું હોય તો રહી રહીને યાદ તો આવે ને, યાદ આવે, પાછું ઊભું થાય, આપણે ભોગવટો આપી જાય, એ બધું તપાસ કરવાનું. ધારો કે શરૂઆતમાં થોડુંક એ રીતે હોય બી ખરું, પણ પાછું પેલું બતાડ્યા જ કરે કે આમાં લાંબો કંઈ કસ છે નહીં, લાંબો કંઈ કસ છે નહીં, એ રીતે આપણે એની પર મક્કમ રહીએ અને પ્રતિક્રમણ કરતા જઈએ, બધું જ કરતા જઈએ. હા બસ, પ્રતિક્રમણ સમય કરતા હોય એટલે પેલું ખલાસ થઈ જાય, ખરી પડે, રાગ દ્વેષ જતા રહે. નિરમા, હમણાં આપે કહ્યું કે કંઈ બી એક્સ્ટ્રીમ થાય તો આપણને અસર ના થવી જોઈએ, એટલા આપણે થઈ જવા જોઈએ, એ એ આપણું ડિસિઝન છે ચલો કે અસર ના થવી જોઈએ. પણ ઓલ ઓફ એ સડન ધારો કે કંઈ બી બન્યું અને એની જે અસરો થઈ એ તો પરમાણુ જે રીતે છે એ રીતે રિએક્ટ થયા ને. હા, એટલે એને જાણો, પછી છેલ્લે છેલ્લે એ એ સ્ટેજ આવે છે કે પરમાણુ હાલે નહીં, પૂરું થઈ ગયું એમ. ના, ધારો કે એ થોડું કંઈક ડિસ્ચાર્જમાં રહ્યું હોય તો થોડું પરમાણુ હાલે, ડિસ્ચાર્જનું અટેચમેન્ટ એ પૂરું થઈ જાય પછી ના લે. ખાલી ફિઝિકલ શારીરિક હોય એ શરીર કરે, બાકી આ રિલેશનના કે રાગદ્વેષના અટેચમેન્ટ એ બધું ના રહે. પણ શરીર, જેમ ભગવાન મહાવીરને ને કાનમાં બરું ખોસ્યું ત્યારે અસર થયેલી, કે પછી આપણે તેજો લેશા નાખી ત્યારે શરીરને અસર થયેલી, એમ પોતાને કશું નહોતું થયું. અસર બતાડે, શરીર બતાડે, મોઢું બતાડે, બધું અસરો બતાડે, પણ એમને જુદું શરીરની હોય તો એ અસર શરીરને બતાડે, પછી માનસિક કોઈ અસર ના હોય, ભોગવટો કશું ના હોય અંદર. ધારો કે બે અસરો જુદી છે. ધારો કે કોઈનું આમ શોકિંગ અવસાન થયું હોય ને, ઓલ ઓફ એ સડન આપણને ખબર પડી, જાગૃતિ તો હોય જ નહીં ત્યારે, તો રિએક્ટ તો થાય કે ના થાય? એ જાગૃતિ હોય તો ના થાય, ને જાગૃતિ ના હોય તો થઈ જાય. એટલે એ જાગૃતિ રહેવા માટે કઈ રીતનું આપણે પ્રોસેસ હોય છે? એટલે આપણે બધી ગણતરીમાં મૂકી દેવાનું, તૈયારી રાખવાની, મનથી જ આપણે તૈયારી પોતાની નથી. આપણે ઘણી વખત કોઈની જોડે વાત કરવાની તો આપણે મનથી તૈયારી કરી રાખીએ છીએ કે બસ આ ગમે એટલે બોલે તો મારે એની જોડે લપમાં પડવું નથી, કસ નથી આમાં, પછી એમ કરીને આપણે નથી છૂટા રહેતા. હા, એવું આને આપણે વિચારીને બધું સમજ અંદરથી રાખવાનું કે આવું આવે તો આપણે અસર નથી થવા દેવું. એટલે આપણે આ સમજણથી ગોઠો ગોઠો કર્યા રાખવાનું, એટલે એડવાન્સ. હા, પહેલાં ગોઠવી રાખવું જે એ વખતે તો નહીં ને, એ વખતે જો કરીએ એવું તો અહંકારથી કહેવાય. તે વખતે તો કાંઈ ટાઈમે ના રહે, એવું જો આગળથી ગોઠવેલી ના હોય તો તે વખતે તો થઈ જ જાય અસર. હા, ત્યારે રાખવા જઈએ કે ના ના આવું નથી થવા દેવું, નથી થવા દેવું, તો એ થાય નહીં, અને પછી થાક કરવા જઈએ તો અહંકારથી થાય. હા, એમ આ તો આપણે એનાલિસિસ કરી 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 કરીને પોતાની જાતને મૂકી મૂકીને છૂટું પાડીએ છીએ. બરાબર છે. જય સચિદાન. જય સચિદાન.